તાજેતરમાં જે પ્રમાણેના સમાચાર સામે આવી રહ્યા છે કે કોના શિરે ગુજરાતનો તાજ જશે ત્યારે ગુજરાતના બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ નક્કી છે. ભાજપના નિરીક્ષકો અને પ્રભારી પણ કમલમમાં હાજર છે. ગણતરીની જ મિનિટોમાં જાહેર થશે ગુજરાતના નવા મુખ્યમંત્રી. સીઆર પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે છે. 2022ની ચૂંટણી જીતવા મજબૂત ચહેરો ઉતારવો ભાજપની જરૂરિયાત છે. ધારાસભ્ય દળની બેઠકમાં માત્ર ઔપચારિકતા જ રહેશે બાકી. થોડી વારમાં થશે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત. લાઈવ ગુજરાત ન્યૂઝ પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈને સૌથી મહત્વના સમાચાર છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ નામ માટે ચર્ચા ચાલુ રહી છે. સીઆર પાટીલનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીતિન પટેલ અને આરસી ફળદુના નામની પણ ચર્ચા ચાલી રહી છે. તેમજ પ્રફુલ્લ પટેલ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર આવવાના સંકેત છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અને થોડી જ ક્ષણોમાં ગુજરાતને મળશે નવા મુખ્યમંત્રી. ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામનો પ્રસ્તાવ રખાશે ત્યારે ગમે તે ઘડીએ થઈ શકે છે નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા. તમને ફરી એકવાર જણાવી દઈએ કોના શિરે ગુજરાતનો તાજ ત્યારે ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ નક્કી થઈ રહી છે. ભાજપના નિરીક્ષકો અને પ્રભારી પણ કમલમમાં હાજર છે. ગણતરીની જ મિનિટોમાં જાહેર થશે ગુજરાતના નવા મુખ્યમંત્રી. સીઆર પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે છે. 2022ની ચૂંટણી જીતવા મજબૂત ચહેરો ઉતારવો ભાજપની જરૂરિયાત છે. ધારાસભ્ય દળની બેઠકમાં માત્ર ઔપચારિકતા જ બાકી રહેશે. થોડી વારમાં થશે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત. લાઈવ ગુજરાત ન્યૂઝ પર મહત્વના સમાચાર છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈને સૌથી મહત્વના સમાચાર છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ નામ માટે ચર્ચા ચાલી રહી છે. સીઆર પાટીલનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીતિન પટેલ અને આરસી ફળદુના નામની પણ ચર્ચા ચાલી રહી છે. તેમજ પ્રફુલ્લ પટેલ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર આવવાના પણ સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે થોડી જ ક્ષણોમાં ગુજરાતને નવા મુખ્યમંત્રી મળશે. ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામનો પ્રસ્તાવ રખાશે ત્યારે ગમે તે ઘડીએ થઈ શકે છે નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા.